जय हिंद दर्शक मित्रों, स्ट्रीट न्यूज गुजरात में आप सौ हार्दिक स्वागत करूँ छू। हूँ मयुद्दीन खत्री, आप जो रहा छो लाइव न्यूज बोडेली। एक ना डबल रुपया करवाने लालचे बोडेली ना एक गाम नो युवान फसायो छे। अने जेमा बात करीशू बोडेली तालुकाना चलामणी गाम पासे गोधजना मंदिरे अने डभोई तालुकाना चुंडेश्वरना बापू आश्रम तांत्रिक साथे एक ना डबल रुपया करवाने लालचे अमदावादना बावड़ा तरफना युवानो आव्या हता अने 5.5 लाख रुपया आपीने रुपया गुमाव्या छे। आ अंगेनी फरियाद ना आधारे बोडेली पोलीसे वधु तपास हाथ धरी छे। दर्शक मित्रों, आ अंगेनी फरियाद बोडेली पोलीस मथकमां नोंधाई छे। हाल आपणे વાત કરીશું ડીવાય એસપી સાથે, શું કહી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગામડામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી અમદાવાદના જયદીપસિંહ જેઓ આ ગુનાના ફરિયાદી છે તેઓની સાથે તથા તેમના બીજા માણસો સાથે આ કામના ફરિયાદી સાથે આરોપીઓ અબ્દુલભાઈ રહેવાસી મુંબઈ, એક બાપુ જેનું નામઠામ જણાવેલ નથી તે, તથા શંકરભાઈ રહેવાસી પાનવડ નાઓએ એક મંદિરમાં લઈ જઈ તેઓની સાથે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા 5.5 લાખ મી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યો વગેરે બાબતની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે, જે ગુનાની હાલ તપાસ ચાલુ છે। હા, પોલીસના પેટ્રોલિંગ દરમિયાન આ ઘટના બહાર આવેલ છે। હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા સહ આરોપીઓ ની તપાસ હાલમાં ચાલુ છે। તાંત્રિક વિધિથી એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામડામાંથી જબ્બે કરવામાં આવેલ છે, જેઓની પૂછપરછ દરમિયાન એ હકીકત જાણવા મળેલ છે કે તેઓ કોઈ મંદિરમાં જઈ અને એક ડબ્બામાં રૂપિયા મુકાવી અને પછી એ જેની સાથે એ લોકો પૈસા લઈને આવેલો એમને એવું જણાવતા કે ભાઈ આ ડબ્બો 2-3 દિવસ પછી ખોલજો તો એમાંથી ડબલ રૂપિયા નીકળશે એવું જણાવી અને એમની સાથે છેતરપિંડી કરતા હતા, જે બાબતે ભોગ બનનારે ફરિયાદ આપતા આ ટોળકીનો પર્દાફાશ કરવામાં આવેલ છે। હાલમાં 5.5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। હાલમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ તથા તપાસ દરમિયાન 3 આરોપીઓ જણાયેલ છે, બીજા કયા કયા આરોપીઓ સંડોવાયેલ છે તે હકીકત તપાસ દરમિયાન બહાર આવશે અને એ બાબતે જે પકડાયેલા એક આરોપી છે એના હાલમાં રિમાન્ડ લેવામાં આવેલ છે। હાલમાં જે પકડાયેલ છે અબ્દુલભાઈ કરી રહેવાસી મુંબઈના, જે મુખ્ય સૂત્રધાર છે અને બીજા તપાસ દરમિયાન જાણી શકાય તેમ છે।